વ્યક્તિના જીવન ધોરણ ને ટકાવવા માટે રાષ્ટ્ર દ્વારા કરવામાં આવતા ખર્ચની ની વાત છે જેને વધારે વાત આપણને હેમંતભાઈ કરશે જે ખર્ચને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ એ ખર્ચને શું કહેવાય કે સીધી રીતે વ્યક્તિગત ખર્ચ અને રોકાણ ખર્ચ તરીકે આપણે બાકાત એને એનું વિભાજન કરીએ છે વ્યક્તિગત ખર્ચનો અર્થ એવો થયો કે હું કોઈક રકમ કમાવું છું એ વસ્તુ અને સેવાઓ પાછળ ખર્ચું છે એ બધું વપરાશી ખર્ચ છે રોકાણ ખર્ચ નો અર્થ એવો છે કે ખાનગી રોકાણ ખર્ચ છે એટલે હું માની લો કે નિયોજક હોઉં કોઈ સાહસિક હોઉં અને મારે ખર્ચ કરવાનું થાય છે કોઈ નાખવાની છે એના માટે મારે ખર્ચ કરવાનું થાય તો એ બધું રોકાણ ખર્ચ છે હવે આ જે સી વત્તા આઈ એ ખાનગી ખર્ચ થયું અર્થતંત્રમાં જે બીજું ખર્ચ થાય છે તે ગવર્મેન્ટ એટલે જી સરકારી ખર્ચ થાય છે સરકાર પણ પોતે ખર્ચ કરે છે અનેક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન સરકાર કરે છે અને એ રીતે જે ખર્ચ કરે છે તે બધું જ ખર્ચ એ સરકારી ખર્ચ તરીકે કહેવાય એ વપરાશી ખર્ચ પણ હોઈ શકે અને એ રોકાણ ખર્ચ પણ હોઈ શકે દાખલા તરીકે સરકાર કોઈ બંધ બાંધે તો એ રોકાણ કરવા રોકાણ ખર્ચ કહેવાય પણ સરકાર જો પોતાની કચેરીઓમાં ટાંકણી લાવે કે પીન લાવે કે ડટ્ટા લાવે કે સરકારી કર્મચારીઓના પગાર ચૂકવે તો એ બધું વપરાશી ખર્ચ કહેવાય તો સરકાર પોતે પણ વપરાશી અને રોકાણલક્ષી ખર્ચ કરતી હોય છે તો આ રીતે ખર્ચના આપણે ત્રણ ભાગ પાડીએ છીએ એટલે સી વત્તા આઈ વત્તા જી એટલે કુલ ખર્ચ અર્થતંત્રનું એવું આપણે કહી શકીએ હવે આ ખર્ચ થાય છે એનું શું મહત્વ છે એ બાબતોને આપણે જરા ધ્યાનમાં લઈએ વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ખર્ચને અને રોજગારીને સીધો સંબંધ છે બરાબર એટલે કે હું જો ખર્ચ ન કરું તો રોજગારી ઊભી થતી નથી દાખલા તરીકે હું માત્ર બચત જ કરું તો શું થાય તો એનો અર્થ એવો થાય કે ખર્ચ થાય જ નહીં વસ્તુઓ બજારમાં પુરવઠો છે તો પુરવઠો પડી રહેવઠો પડી તો રોજગારી જે લોકોને મળેલી છે એટલે જોન કહેલું કે ભાઈ બચત કરવી એ વ્યક્તિગત રીતે સદગુણ હોઈ શકે પણ આખો સમાજ બચત જ કર્યા કરે તો એ દુર્ગુણ છે સામાજિક અનિષ્ટ છે એવું એમણે કહ્યું હતું ત્રીજો અગત્યનો મુદ્દો છે તે સરકારની આવક અને સરકારનો ખર્ચ છે હમણાં જેની વાત આપણે કરી જી એ બાબત અહીંયા બહુ મહત્વની છે સરકારના બજેટમાં મોટે ભાગે ખત હોય છે ડેફિસિટ હોય છે અને ખાધ એને પૂરવી પડે છે એટલે એને કહેવામાં આવે છે ખાત પૂરવાની ખત નો અર્થ એવો છે કે બજેટમાં જે કંઈ આવક છે તેના કરતાં ખર્ચ વધારે છે એ ખત છે એટલે એનો અર્થ એવો થયો કે સરકારે વધારે ખર્ચ કર્યું આવક ઓછી કરી સરકાર ની આવક ઘણા સ્રોતો છે કર આવક છે બિન કર આવક છે અને મૂડી આવક છે જેમાંથી આવક થાય લોન આવક થાય સરકાર દેવું આ બધી આવકો ભેગી કરો તેમ છતાં પણ જો ખર્ચ વધી જાય તો સરકારે પૈસા ક્યાંથી લાવવાના ખાત પૂરવાની કેવી રીતે તો ખાત પુરવાનું કારણ પૂરવાનું જે કામ છે તે રિઝર્વ બેંક પાસેથી નાણાં લઈને કરવામાં આવે છે રિઝર્વ બેંક નાણાં છાપે છે અને ભારત સરકારને આપે છે આને શું કહેવાય આને કહેવાય ખાત પુરવણી તો જો ખાત હોય તો થાય થાય અને છે 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 એનો અર્થ એવો કે ખર્ચ વધારે આવક કરતા તો આ બીજો મહત્વનો મુદ્દો છે આ આવક અને ખર્ચની વાત થઈ હવે આપણે બચત અને રોકાણ વિશે વાત કરીએ અને એમાં જે મહત્વના ખ્યાલો છે એને વિશે આપણે જોઈએ પહેલો ખ્યાલ છે તે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો નો ખ્યાલ છે એટમ સ્મીથે જે ખ્યાલ આપ્યો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો નો ખ્યાલ કે જેમાં બજાર ઉપર સૌથી વધારે આધાર છે એટલે કે બજાર જ સમતુલા ઊભી કરે છે માંગ અને પુરવઠા વચ્ચે જે સમતુલા ઊભી થાય છે તે બજાર ઊભી કરે છે માંગ વધારે હોય તો અને પુરવઠો ઓછો હોય તો ભાવ વધે માંગ ઓછી હોય

આપણે આકૃતિઓ દ્વારા હંમેશા સમજતા હોઈએ જેને અર્થશાસ્ત્રની એ પાયાની આકૃતિ છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો આખો ખ્યાલ બહુ સ્પષ્ટપણે બચત અને રોકાણના સંદર્ભમાં એ માને છે કે બચતની માંગ અને બચતનો પુરવઠો રોકાણની માંગ અને રોકાણનો પુરવઠો આ બંને બાબતો એ વ્યાજનો દર નક્કી કરે છે બચત જ્યારે લોકો વધારે કરે છે ત્યારે માંગ ઊભી થાય છે શાની

અને ઓગણીસો ઓગણત્રીસ થી ઓગણીસો ને પાંત્રીસમાં આવેલી મંદી આ બધા ખ્યાલોને આપણે વિગતવાર સમજવાની આવશ્યકતા છે તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાંનો એક મહત્વનો અર્થશાસ્ત્રી જે બી સે જે બી સે નો જે નિયમ છે કે પુરવઠો પોતાની માંગનું સર્જન કરે છે એને એ આખી વાતને સંજયભાઈ આપણને સમજાવશે જેબીસીનો નિયમ એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના જે કેટલાક વિખ્યાત નિયમો છે એમાંનો એક અગત્યનો નિયમ છે અને એ આપણને એમ સમજાવે છે કે બજાર કેવી રીતે ઓટોમેટિકલી કામ કરે છે સરકારે કશું નિયંત્રણ કરવાનું નથી સરકારે કશો ચંચુપાત અર્થતંત્રમાં કરવાનું નથી માત્ર માંગ અને પુરવઠાનો નિયમ અને એ બેની રેખા અને બજારની પરિસ્થિતિ આપોઆપ આપણે વાત કરતા હોય બચત અને રોકાણ ને કેન્દ્ર માં રાખતા જેબી એવું કે છે કે પુરવઠો એ પોતાની માંગનું સર્જન કરે છે એનો અર્થ એવો થાય કે ઉત્પાદક જે છે એને ઉત્પાદન કર્યું ઉત્પાદન કર્યું તો ઉત્પાદન કરવા પહેલા એને શું કરવું પડે મૂડી રોકાણ કરવું પડે મૂડી રોકાણ કર્યું છે માટે ઉત્પાદન થયું છે એ બાબતને ધ્યાન રાખજો મૂડી રોકાણ શેના માટે થયું છે કારણ કે દેશમાં એટલી બચત થઈ છે માટે મૂડી રોકાણ થયું છે આ એની પૂર્વ ભૂમિકા છે પણ એની સાથે આપણે એવું કે દાખલા તરીકે હું ઉત્પાદક છું તો બજારની અંદર એ હું પુરવઠો બજારમાં મૂકું છું શું કામ એને પુરવઠો બજારમાં મૂકું છું કે સમયના ટૂંકા ગાળાની અંદર એ વેચાઈ જાય માટે તો

તાત્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વે કરીને પોતાને કેટલો બજારમાં પુરવઠો ઠાલવવો એ પોતે નક્કી કરે છે અને છેલ્લે જે વાત આવી તે કિંમતની કે બજારની અંદર ઉત્પાદકે જે પુરવઠો મૂક્યો છે એની સાથે એને અપેક્ષિત ભાવ પણ મૂક્યા છે કે મને આટલો ભાવ મળવો જ જોઈએ

એડ કરી દેશે જો કિંમત ઘટી જશે એવું લાગશે તો પુરવઠો બજારમાંથી ખેંચી લેશે આ જે મૂળ વાત જે છે તે આપણે જે બી છે બજારના નિયમના માધ્યમથી કે ખ્યાલ છે તે કેન્સ ખ્યાલ છે બચત અને રોકાણના સંદર્ભની અંદર જે આપણને હસમુખભાઈ દેસાઈ સાહેબ સમજાવશે હસમુખભાઈ હા વિદ્યાર્થી મિત્રો સંજય જે વાત કરી તેમ કે આ સમગ્ર લક્ષી અર્થતંત્રમાં આવક ખર્ચ વપરાશ આ બધા ખ્યાલો આપણને એમ લાગે કે એકબીજા સાથે કેવા આંતર સંબંધો ગોઠવાયેલા છે અને પ્રશિષ્ટના અર્થશાસ્ત્રીઓ શું માને છે એના પછી જે કેઇસે જે વાત કરી એ કેન્સની અંદર શું વાત કે આપણે જાણીએ છીએ કે એક બહુ મોટું સરસ પુસ્તક લખ્યું અને અર્થશાસ્ત્રમાં એનું બહુ મોટું નામ થઈ ગયું ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું પુસ્તક અને એને આ મેક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સંદર્ભમાં જે ખાસ કરીને વાત કરી કે હમણાં થોડાક સમય પહેલાં જ હેમંતભાઈ પણ વાત કરી કે ભાઈ વ્યક્તિની બચત એ સદ્ગુણ છે પણ સમૂહની બચત એ દુર્ગુણ છે એ કેમ સે વાત કરી જે હમણાં મેં પહેલાં પણ વાત કરી કે ઓગણીસો ઓગણત્રીસની જે મહામંદી આવી એમાં કેન્સ મૂળ બે બાબતો પર ખાસ ધ્યાન આપે છે એક અસરકારક માંગ ઇફેક્ટિવ ડિમાન્ડ મંદી ઉગારવા માટેનું જે એક બહુ મોટું સાધન હોય તો કેન્સ એવું કહે છે કે અસરકારક માંગમાં વધારો કરો અને એના પહેલાં જે કેન્સ કહે છે કે ભાઈ હમણાં વાત કરી તેમ કે આવકના બે ભાગ પડે કે એક વપરાશ પાછળ જાય છે એ વપરાશ તમારી પ્રાથમિક વસ્તુઓ પાછળ પણ હોય અને મૂડીરોકાણ માટેની પણ વપરાશ હોય તમે ધારો કે કોઈ તમે કોઈ કંપનીના સેલ લો તો પણ એ તમારો ખર્ચ છે એમ કહી શકાય તો કેન્સ એવું કહે છે કે રોકડ રકમ જે હાથ ઉપર રાખે છે વ્યક્તિ કુટુંબ કે કોઈ બી સમાજ એ એક એનું એક કારણ તો એ છે કે રોજબરોજના વ્યવહારો આપણે જે કંઈ ચીજવસ્તુઓની ખરીદી કરીએ છીએ એના એક હેતુ માટે રોકડ નાણું હાથ ઉપર રાખવામાં આવે છે બીજું એ જે છે કે મૂડીરોકાણ માટે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો જેના સંદર્ભમાં કહીએ છીએ એના માટે રોકડ નાણું હાથ ઉપર રાખવામાં આવે છે જેને બીજા શબ્દોમાં સટ્ટાકીય હેતુ કે સટ્ટાકીય હેતુ માટે પણ લોકો નાણું હાથ ઉપર રાખે છે અને ત્રીજો એક હેતુ એ દર્શાવે છે કે આકસ્મિક ખર્ચ ધારો કે આપણે જે કલ્પિત ના શકીએ ધારો કે કોઈ વચિંતાનો અકસ્માત થાય અને કંઈ ખર્ચ ઊભું થાય તો એવા ખર્ચને પહોંચી વળવા માટે પણ લોકો હાથ પડે અને બાકીની રકમ વ્યક્તિ કે કુટુંબે બચત તરીકે મૂકે છે એટલે એ વ્યક્તિઓની બચત સમૂહરૂપે એકઠી થાય ને પછી એમાંથી જે નિયોજક નામનો એક વર્ગ આવે છે કે જે આ બચતનો ઉપયોગ કરીને મૂડીરોકાણના સંદર્ભમાં કામ કરે છે તો કેન્સે એમ કહ્યું કે અર્થતંત્રની અંદર અસરકારક માંગમાં જો વધારો કરવો હોય તો નિયોજક વર્ગને વિશેષને વિશેષ પ્રમાણમાં પ્રોત્સાહિત કરવા જોઈએ નંબર એક નંબર બે લોકોની જો અસરકારક માંગ વધશે એટલે કે માંગમાં વધારો થશે તો ખરીદી વધશે બજારમાં અને જ્યારે એક વ્યક્તિની જ્યારે વપરાશ છે એટલે સામેના વ્યક્તિની આવક બને છે અને એની આવકમાંથી કેટલીક બચત થવાની કેટલીક વપરાશ થવાની આમ અર્થતંત્રનું ચક્ર ચેનલ જે છે સર એ એકદમ ચાલું થવાનું એટલે એકની એકની જાવક એ બીજાની આવક બીજાની જાવક એ ત્રીજાની આવક થશે એમ અર્થતંત્રમાં નાણું જે ફરતું રહેશે અને એના કારણે ધારા કે હું કેટલીક વસ્તુની ડિમાન્ડ કરીશ માંગ તો એ જે પેઢી છે અથવા જે ઉદ્યોગ છે એ ઉત્પાદન એનું વધશે કારણ કે એને એનો માલ વેચાય છે માટે એ બીજા માણસોને રોકશે તો એમાંથી રોજગારીનું સર્જન થશે એ લોકોને વેતન મળશે એટલે એમની આવક વધશે એમની આવક હશે એટલે એમનો વપરાશ વધશે એમની વપરાશ વધશે એટલે પાછી બીજાની આવક વધશે મૂડીરોકાણ વધશે આમ આખું એક ચક્ર એક ધક્કો મારવાનું કામ એક માંગમાં વધારો થાય ઇફેક્ટિવ ડિમાન્ડમાં વધારો થાય એના કારણે સમગ્ર અર્થતંત્ર મંદીના વર્ણવણમાંથી બહાર આવી શકે છે અને જેમ વાત કરી તેમ આ વ્યક્તિથી શરૂ થયેલી આ પ્રક્રિયા સમગ્ર બધાનો જ્યારે સરવાળો કરીએ એટલે સમગ્ર અર્થતંત્રની મંદી દૂર થાય એમાં આપણે કહી શકીએ એટલે ટૂંકમાં અર્થતંત્રની મંદીને જો દૂર કરવું હોય તો કેન્સે વાત કરી કે ભાઈ અસરકારક માંગમાં વધારો કરો અને અસરકારક માંગમાં વધારો કરો તો લોકોને આવક આપો અને જો લોકોને આવક આપવી હોય તો લોકોને કામ આપો અહેમંતભાઈ બરાબર છે એટલે આ ચેન્સનો જે આખો ખ્યાલ છે તેને અશમુકભાઈએ બહુ જ ટૂંકમાં અને છતાં કોમ્પ્રિહેન્સિવલી આપણને સમજાવ્યો કે આવક કેવી રીતે રોજગારી સાથે સંકળાયેલી છે અને રોજગારીને આવક બંને કેવી રીતે ખર્ચ ઉપર આધાર રાખે છે એટલે નો જે પાયાનો ખ્યાલ પછી અહીંયા આવે છે તે અસરકારક માંગનો ખ્યાલ હવે માંગ અને અસરકારક આમ એમાં ફેર છું સામાન્ય માંગ હું ગ્લાસ ખરીદવા જાઉં છું તો ગ્લાસની માંગ કરું છું એને સીધી સાધી માંગ ડિમાન્ડ તરીકે જેને આપણે ઓળખીએ તો અસરકારક માંગ એટલે શું અસરકારક માંગનો અર્થ એવો થાય છે કે જે પૂર્ણ રોજગારી ઊભી કરે તેવી વસ્તુઓ અને સેવાઓની માંગ તો એવી અસરકારક માંગનો અભાવ છે એમ જ્યારે કેન્સ કહે છે ત્યારે એ એમ બતાવે છે કે અસરકારક માંગ નથી માટે બજારમાં રોજગારી નથી પૂર્ણ નથી અને અર્થતંત્રમાં બેકારી પ્રવર્તે છે અને એ બધી બાબતોને એણે સમજાવવા માટે જે કેટલાક મહત્ત્વના ખ્યાલો આપ્યા એમાંના બે મહત્વના ખ્યાલો વિશે આપણે ખાસ વાત કરીએ એક છે સીમાંત બચત વૃત્તિ અને બીજી છે સરેરાશ બચત વૃત્તિ સીમાંત બચત વૃત્તિનો અર્થ એવો થાય છે કે કોઈ એક વ્યક્તિની વધારાની આવક ઊભી થાય દાખલા તરીકે મારી આવક માની લો કે પાંચ હજાર રૂપિયા જે વાર્ષિક દર મહિને અને પછી એમાં મારી આવક વધે અને બે હજાર રૂપિયા વધે એટલે કે કુલ સાત હજાર રૂપિયા થાય તો આજે વધારાની આવક છે એમાંથી હું બચત કેટલી કરું છું જો બે હજાર રૂપિયાની આવક છે વધારાની એમાંથી હું જો બચત બસો રૂપિયાની કરું તો એનો અર્થ એવો થયો કે મારી સીમાંત બચતવૃત્તિ પોઈન્ટ દસ થઈ એટલે એનો અર્થ એવો થાય કે હું બે હજાર રૂપિયા વધારાના કમાયો તો એમાંથી બસો રૂપિયાની બચત કરીને અઢારસો રૂપિયા ખર્ચી નાખ્યા એ જે ખર્ચી નાખ્યા એ વપરાશ વૃત્તિ કહેવાય તો સીમાંત વપરાશ વૃત્તિ મારી એ પોઈન્ટ એટ થઈ પોઈન્ટ એટ પ્લસ પોઈન્ટ ટુ ઇઝ ઇક્વલ ટુ વન એટલે સીમાંત વપરાશ વૃત્તિ અને સીમાંત બચત વૃત્તિ બંનેનો સરવાળો હંમેશા એક જ હોય આ બાબત કેન્સે કહી અને કેન્સે એવું કીધું કે જો સીમાંત બચત વૃત્તિ વધારે હોય ને સીમાંત વપરાશ વૃત્તિ ઓછી હોય તો મુસીબત ઊભી થાય એટલે મંદી જે આવે છે તેનું કારણ એ છે કે એ વખતે સીમાંત બચત વૃત્તિ વધી જાય છે અને વપરાશ વૃત્તિ ઘટી જાય છે એટલે કેન્સ એમ કહે છે કે જો બેકારી દૂર કરવી હોય રોજગારીનું સર્જન કરવું હોય તો સીમાંત વપરાશ વૃત્તિ વધારો લાંબે ગાળે તો આપણે બધા મરી ગયા હોઈએ એવું કેન્સ કહે છે એટલે આપણને તો ટૂંકા ગાળાના ઉપાયમાં રસ છે અને આ જે ટૂંકો ગાળો એટલે મારા તમારા જીવનનો સાહીઠ સિત્તેર એસી નેવું વર્ષનો ગાળો આ જ ગાળા દરમિયાન જો આપણે રોજગારી મેળવવી હોય આવક મેળવવી હોય જીવન ધોરણ ઊંચું લઈ જવું હોય તો આપણે સીમાંત બચત વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિ કેટલા છે સમગ્ર અર્થતંત્રમાં એને સમજવા પડે સરેરાશ બચત વૃત્તિનો અર્થ એવો છે કે આવક અને વપરાશ આવક અને બચત એ બંનેને એમાં ધ્યાનમાં લેવામાં આવે